ડીસા તાલુકાના જૂના ડીસા ગામ નજીક આવેલી ડીસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ એકવાર ફરી વિવાદમાં સપડાઈ છે. ડીસા તાલુકા જૂના ડીસા નજીક ગંગાજી વોલા નજીક ડીસા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે ત્યારે સોમવારે સાંજે અચાનક આ કચરાના ઢગલામાંથી ધુમાડો નીકળવા માંડ્યો હતો અને બાદમાં મોડી સાંજે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી, જેના લીધે આસપાસના વિસ્તારોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આ કચરાના ઢગલા દૂર કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ પરિણામ આવતું નથી. આ સમસ્યાને લઈ હવે સ્થાનિક લોકો પણ ગ્રામ પંચાયતના વહીવટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં દ્વારા નગરપાલિકા દિશાને જે ઘન કચરા વડે જમીન આપવામાં જે તે વખતના તત્કાલીન કલેક્ટર સાહેબ જે ચૌહાણ સાહેબ વખત આપવામાં આવેલ હતી તે વખત ખરેખર આરજી ચૌહાણ સાહેબે હુકમ કરેલ કે નગરપાલિકા જોડે કોઈ જમીન ઉપલબ્ધ હશે તો આ હુકમ રદ કરવામાં આવશે. નગરપાલિકાએ જે તે વખતે કલેક્ટરશ્રીને એવું નિવેદન કરેલ છે કે અમારી જોડે જમીન ઉપલબ્ધ નથી, પણ હું માનું છું ત્યાં સુધી નગરપાલિકા પાસે બિન નંબરી સરકારી નંબર અને નગરપાલિકાની ચાલતા નંબરો ઘણા છે જે દબોણ હેઠળ છે, તો નગરપાલિકાએ ખરેખર દબોણો ખુલ્લો કરાવી અને જમીન આપવી જોઈતી હતી. અને જે વખત કલેક્ટર સાહેબશ્રીએ ખરેખર આ તપાસ કરાવવાની જરૂર હતી, પણ જે તે વખતના કલેક્ટર સાહેબે પણ આ તપાસ કરી નથી અને નગરપાલિકાના જમીન સોંપી દીધી છે. અને કાલે 2/3/2020 રોજ નગરપાલિકા દ્વારા ડમ્પર સાઇટ ઉપર કચરો ભેગો થવાથી, નિકાલ ન થવાથી અને સાધન ન હોવાથી ભયંકર આગ લગાવવામાં આવી હતી. અને જે આગ રાત આખી રાત સુધી ચાલી છે, આખું જીનાડીસા ગામ ધુવાડાથી ધરકામ થઈ ગયું હતું, શ્વાસોશ્વાસ લેવા પણ તકલીફ પડતી હતી. જે આ કોરોનાની મહામારી ચાલે છે એના કરતો પણ ભયંકર મહામારી આ ઘન કચરાથી થઈ છે. પર્યાવરણને નુકસાન થયું છે, પશુઓને નુકસાન થયું છે, અને આ જો આવું ને આવું ચાલશે તો આવનારી પેઢીઓ માટે અને આવનારી જે સ્ત્રીઓના કુખે જે બાળક જન્મશે તે પણ આવું અપંગ અને ખોડખાપણવાળું અને બીમારીવાળું જન્મશે. તો ખરેખર શ્રી આ બાબતે સરકારશ્રી અને કલેક્ટર સાહેબશ્રીએ પણ તાકીદે રસ લઈ નગરપાલિકા ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આ તો એક ત્રાસદાયક કૃતિ છે. મેં રાત્રે SDM સાહેબશ્રીને પણ રાત્રે 12 વાગે મેં વોટ્સઅપ ઉપર કહેલ છે કે નગરપાલિકાએ ત્રાસદાયક કૃતિ કરી છે, 133 મુજબ એમના ઉપર પગલાં ભરો અને આવું કૃતિ ચલાવી જઈ લેવાય. 10,000ની પબ્લિકને નગરપાલિકાએ દિશાએ કચરો સળગાવીને બાંધમાં લઈ લીધી છે અને એ ખરેખર આરોગ્ય માટે ખતરારૂપ છે. અને કલેક્ટર સાહેબજી તપાસ કરી અને આ નગરપાલિકા પાસે આવી જમીનો ઉપલબ્ધ હોય તો આ જમીન આજે ચૌહાણ સાહેબના હુકમ મુજબ આ જમીન ખાલસા કરી અને નગરપાલિકાના હાથમાં જે દબોણો આવેલ છે દબોણો ખાલી કરાવી અને નગરપાલિકાની જમીનમાં આ ઘન કચરાનો નિકાલ કરવા સુકૃત કરવું જોઈએ. હાઈકોર્ટની અને સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ તો આ કૌચોની જમીન ફાળી શકાતી જ નથી, પણ જે તે વખતે ફાળવી દેવામાં આવી છે. અત્યારે તો ગામના ઢોરોમાં ઢોર કરતો કૌચર ગુંજરાડીસા પાસે ઓછું છે. કલેક્ટર સાહેબશ્રીએ આ જમીન જે ફાળવી છે તો ઢોરોના લક્ષમાં પણ લીધા નથી. ત્યારે ઢોરોની સંખ્યા જોવા જઈએ તો પણ જુનાડીસા ગ્રામ પંચાયત કૌચર ઓછું છે. તો ખરેખર તો મારી કલેક્ટર સાહેબશ્રીને એ વિનંતી છે કે આના ઉપર પગલાં નગરપાલિકા ઉપર પગલાં ભરી નગરપાલિકા પાસે જમીન ઉપલબ્ધ હોય તો એના દબાણો દૂર કરાવી અને નગરપાલિકાની જમીનમાં જ આ ઘન કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને આવા જાહેર રોડ ઉપર આવો ઘન કચરાનો નિકાલ થાય છે જે બિલકુલ આરોગ્ય માટે નુકસાન કરતા છે, અને જો આવું એના ઉપર જો એક્શન નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે અને ગ્રામજનો ઉપર એની ખરાબ અસર થશે અને રોગચાળો અને ભયંકર આફત ફેલાશે. એ મારી આપ કલેક્ટર સાહેબશ્રીને આપના બિકી ન્યૂઝના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું. જય હિન્દ. ના આઉટસ્કર્ટ્સમાં ગંગાનગરની સામે જે ડમ્પિંગ સાઇટ આવેલી છે તેમાં ગઈકાલે આગ લાગી હતી એવા સમાચાર છે. જે અનુસંધાને ખૂબ જ ધુમાડાના બોટા ઉડ્યા હતા અને આજુબાજુના રહીશોમાં ધુમાડા અને ડમ્પિંગ સાઇટમાં ફેલાતા પ્રદૂષણને કારણે શ્વસનતંત્રના રોગો જોવા મળી શકે છે, જેવા કે બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયલ અસ્થમા વગેરે. આજરોજ અમને એના સમાચાર મળતા અમારી ટીમ દ્વારા ત્યાં ગંગાનગર આસપાસના વિસ્તારમાં સર્વે પણ કરાવવામાં આવેલ છે અને આવા કોઈ રોગ હોય તો આપણે એવા લોકોને પહેલેથી જ ઓળખી પાડીએ અને એમને સારવાર આપવામાં આવે.